એ વખત ના એટલે હવે કોઈ પણ ફંક્શન માં આપનું જૂનું આમ યાદ રહી ગયું તો પિન તોટી ગયું, હવે પિન બદલો. જે ધરતી પર કપાસ તમે કેટલો લેતા હતા આજે કેટલો લો છો, જે ધરતી પર તમે જીરાનું વાવેતર નોતા કરતા આજે તમે કેટલું લો છો, ફોર વ્હીલરના જે શોરૂમ છે ને એ જ બતાવે છે કે આ ધરતી લીલી છે. હવે સમૃદ્ધિ તો તમારી ખૂબ વધી, પણ એ સમૃદ્ધિને સાથે સાથે શિક્ષિત પણ કરવી જોઈએ અને સંસ્કારી પણ કરવી જોઈએ. આ ધરતી સુકીમાંથી લીલી થઈ એ પહેલા આ કામ સ્વર્ગસ્થ શિવ શાહ સાહેબે 1970 થી શરૂ કર્યું. મોટી ઉંમરે એમનું અવસાન થયું, 90 વર્ષના હતા ત્યારે મારે એમને મળવાનું થયું. એ દિવસ મને હજુ યાદ છે કે કામ અંગે અહીંયા જ આવેલો સુરેન્દ્રનગર. 90 વર્ષની ઉંમરે રાજ્યને રાજ બહાર ચાલતી બધી સંસ્થાઓના સંચાલકો પ્રિન્સિપાલોને મળી થશે 90 વર્ષે. વ્યક્તિગત જીવનમાં એમાંથી મને શીખવા મળેલું, પ્રોત્સાહન મળેલું. દરેકે દરેક જે જીવ છે એ જીવને શું પ્રાપ્ત કરવું છે, એને શું મેળવવું છે, એના જીવનની અંદર શું ઝંખના છે, તો ખૂબ ખૂબ વિચાર કરતા એમ ચોક્કસ મને ખ્યાલ આવે કે દરેકે દરેક જીવ સુખ અને શાંતિ ઈચ્છે છે. વિનંતી કરીશ મિનલબેન શાહ, રોહિતભાઈ શાહ, સોહમ શાહ, રસિકભાઈ મણિયાર, મહેન્દ્રભાઈ સંઘવી, જીતુભાઈ વોરા, મહેન્દ્રભાઈ ગાંધી, હેમંતભાઈ શાહ, ડોક્ટર જેજી સાંગવી નો ચેક અર્પણ કરશે. શિવ શાહ કોલેજના માંથી યુનિવર્સિટી નું નિર્માણ અને એનું આજે ભૂમિપૂજન પૂજ્યભાઈ શ્રી નલિનભાઈ કોઠારી, સાંસદશ્રી શંકરભાઈ વેગડ, ધારાસભ્ય બેન શ્રી વર્ષાબેન, મોરબીના પ્રમુખ શ્રી કેશવજીભાઈ રૈયાણી, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ, શિવ શાહ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ સંઘવી, વર્ધમાન ઝાલાવાડની આ ધરતી હરિયાળી બની ગઈ છે અને પાણીદાર પણ બની ગઈ છે. તમે નહીં ઉપાડવા પડે, કુવામાંથી પાણી નહીં ખેંચવું પડે, કપડાં ધોવા માટે ગામમાં નહીં જવું પડે, કુવા ઉપર નહીં જવું પડે, ઘર સુધી પાણી પહોંચી ગયું છે ને બધું જ કામ ઘરમાં જ થઈ જશે એવું છે. તમારી માતાઓને જરા પૂછી લેજો કે એમના જમાનામાં પાણીની અને બહેનોની કેવી દશા હતી, એટલે તમને અંદાજ આવશે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે પાણી હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, રોડ રસ્તા હોય, આ બધાના માટે કેવું કામ કર્યું છે. હું અહીંના તમામ વિદ્યાર્થીઓને પણ કહીશ, અહીં બાજુમાં જ લખતરની નજીકમાં ઢાંકી ગામની અંદર આજે 2500 કરોડ રૂપિયાના ખર્ચથી એશિયાનું મોટામાં મોટું પંપિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન અમે બધા કરીને આવેલું છે. સૌરાષ્ટ્રના તમામ ગામો, કચ્છના તમામ ગામો, લગભગ 5000 જેટલા ગામડાઓ અને 116 નગરપાલિકાઓને
100 લિટર પર પર્સન પાણી માસથી મળવાની શરૂઆત થઈ છે. આવડું બધું કામ ટૂંકા સમયની અંદર કરવું એ અઘરું હવે નથી રહ્યું, કારણ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. કયા શહેરમાં કેટલું પાણી પહોંચ્યું, કેટલું પાણી વપરાયું, કેટલું પાણી વેસ્ટેજ ગયું, આના પણ મીટરો મૂકવામાં આવશે, જેથી કરીને આપણને ખબર પડે કે 160 કરોડ લીટર પાણી કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોને પહોંચ્યું કે કેમ, અને આ જ પાણીથી 2.5 કરોડ ભાઈ બહેનોને પીવાનું શુદ્ધ પાણી પ્રાપ્ત થવાનું છે. અને એમાં રાજ્યની અંદર 33 જિલ્લાઓ છે મિત્રો. આ 33 જિલ્લામાં એક સુરેન્દ્રનગર જિલ્લો એવો છે કે જેની અંદર સૌથી વધુમાં વધુ નર્મદાની કેનાલો આવેલી છે, સૌથી વધુમાં વધુ એવું છે. અને એક પણ તાલુકો બાકી નથી કે જેમાં નર્મદા મૈયાના પાણી એમના ઘર સુધી ને એમના ખેતર સુધી ન પહોંચ્યા હોય એવું છે. એ આ સુરેન્દ્રનગર જિલ્લો છે. અને હવે આજે ઢાંકીની અંદર જે આપણે ઉદઘાટન કર્યું છે, અને આ બધા જયારે ટેકનોલોજીનો અભ્યાસ કરી રહ્યા છે, પીએચડી થઈ રહ્યા છે, સંશોધનો કરી રહ્યા છે, ત્યારે અધ્યાપકોને મારી વિનંતી છે કે આ પાણીના ઉપયોગને કારણે કેટલા પ્રકારની સવલતો આ વિસ્તારના લોકોને મળશે, એમના જીવનની અંદર કેટલો સુધારો આવશે, એમના આરોગ્યની અંદર કેવા પરિવર્તનો આવશે, શિક્ષણની અંદર બહેન અને દીકરીઓ શિક્ષણ લેતી થશે, કારણ કે હવે ક્યાંય પાણી ભરવા માટે જવું નહીં પડે. કેટલા પ્રકારની સગવડો, કેટલા પ્રકારની સુવિધાઓ થવાને કારણે માનવ જીવનની અંદર પરિવર્તન આવતું હોય છે. આના સંશોધનો કરવા જોઈએ મિત્રો. અને સંશોધનની અંદર ક્યાંય ખૂટતું કરતું હોય, કોઈ વિશેષ ધ્યાન ઉપર આવતું હોય, તો રાજ્યની સરકારને તમારા સંશોધનના રિસર્ચ અને એમાંથી નીકળેલા ફાઇન્ડિંગ્સ એ સરકાર સુધી પહોંચાડવા જોઈએ. દુનિયાભરની અંદર જે યુનિવર્સિટીઓ છે, આ યુનિવર્સિટીઓ આ કામ કરે છે મિત્રો. પોતાના દેશની અંદર કયા પ્રકારની યોજનાઓની આવશ્યકતાઓ છે, કઈ જગાએ યોજનાઓની આવશ્યકતાઓ છે, શું ખૂટે છે, આ બધો જ સંશોધનો કરતા હોય છે. અને સંશોધનો કર્યા પછી એની યોજનાઓ બનાવે છે, અને એ યોજનાઓ બન્યા પછી એ રાજ્યની સરકારોને સબમિટ કરતા હોય છે, અને રાજ્યની સરકારો એના આધારે પોતાનું બજેટ બનાવતી હોય છે. બજેટ એના આધારે બનતું હોય છે મિત્રો. આપણે ત્યાં ઊંધો પ્રવાસ, આપણે ત્યાં ઊંધો પ્રવાસ, ના સંશોધનો થાય, અને સંશોધનો પણ એવા થાય કે જે ચીલા ચાલુ થાય, જેનો ઉપયોગ માનવ જીવન માટે ઉપયોગમાં ન આવે, રાજ્ય સરકાર માટે ઉપયોગમાં આવે. અને એવા સંશોધનો થવાને કારણે યુવાનોની દીકરાઓની શક્તિ પણ બરબાદ થાય છે મિત્રો. રાજ્ય સરકારને એમાંથી કોઈ ફાયદો નથી થતો એવું છે. મને યાદ છે કે નરેન્દ્રભાઈ જ્યારે જ્યારે પણ યુનિવર્સિટીના પદવીદાન સમારંભની અંદર આવતા, અને હું પણ અનેક ઠેકાણે જ્યારે અમે જઈએ છીએ ત્યારે અમે કહેતા હોઈએ છીએ, 2001માં ભૂકંપ આવ્યો, દુનિયાભરની અંદર અનેક જગ્યાએ ભૂકંપ આવ્યા છે મિત્રો, પણ 10 વર્ષે પણ બેઠા નથી થયા, તૂટેલા મકાનોનું પુનર્જીવન નથી થયું મિત્રો, ને હોસ્પિટલો બની હશે. પણ ગુજરાત એક રાજ્ય એવું હતું કે માત્ર ને માત્ર ટૂંકા ગાળાની અંદર એ વિસ્તારો બેઠા તો થયા, પરંતુ દોડતા થયા છે મિત્રો. આ કોના કારણે થયા છે? આ જનશક્તિનો પ્રભાવ, રાજ્ય સરકારની પ્રોએક્ટિવ પરિસ્થિતિ અને અધિકારીઓની ગતિશીલતા એ ભાગ ભજવી ગઈ. અને એટલા માટે નરેન્દ્રભાઈએ કહેતા હતા યુનિવર્સિટીઓને કે આપ સંશોધનો કરો,
કોઈ આવાસનું સંશોધન કરે, સુગમ મકાનો પડ્યા ભાઈ, કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ? જાપાન ભૂકંપ ઉપર જ બેઠેલો દેશ છે અને તેમ છતાં પણ ભૂકંપ આવે છે, મકાન એક પણ ગળતું નથી, પડતું નથી, સુગમ કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે? પાણીની સગવડો ઊભી કરી, એજ્યુકેશનનું કામ મોટા મોટું થયું. આ બધાઓના સંશોધનો જો આપણે કર્યા હોત તો રાજ્ય સરકારને ખૂબ મોટો ફાયદો થયો હોત. આજે આપણા ગુજરાતની અંદર લગભગ માનું છું ત્યાં સુધી 55 જેટલી યુનિવર્સિટીઓ છે. 1998માં હું શિક્ષણ મંત્રી બની ત્યારે માત્ર 7 યુનિવર્સિટીઓ હતી અને 12-13 વર્ષના ટૂંકા ગાળામાં વિવિધ પ્રકારની અનેક યુનિવર્સિટીઓ રાજ્ય સરકારે બનાવી માત્ર ને માત્ર ગુજરાતના વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરે અને દુનિયાભરના યુવાનોની સામે જ્ઞાનની સ્પર્ધામાં ઊભા રહી શકે, તાકાતવર બને, જ્ઞાનવાન બને, ચારિત્રવાન બને, પરિશ્રમી બને, એના માટે આપણું સૌનું સરખું દાયિત્વ બને છે. અને એટલા માટે જરૂરી છે કે યુનિવર્સિટીઓ જ્યારે બનતી જતી હોય ત્યારે એની સાથે સાથે કેવા પ્રકારના અભ્યાસક્રમો હોવા જોઈએ જરૂરી છે એનું માર્ગદર્શન રાજ્ય સરકારને મળતું રહેવું જોઈએ. રિસર્ચ આપ કરો છો ત્યારે રિસર્ચ કેવા વિષયો ઉપર કરવું જોઈએ જેથી વિદ્યાર્થીઓનું નોલેજ તો વધે જ, નિરીક્ષણ શક્તિ પણ વધે, નવા નવા વિચારો પણ એમને આવે, જુદા જુદા ભાગોની અંદર જાય, જુદા જુદા વિસ્તારોની અંદર જાય ત્યારે એમને પણ સમજાય કે ભૌગોલિક દ્રષ્ટિએ, ઐતિહાસિક દ્રષ્ટિએ ગુજરાતની અંદર કેવી વિવિધતાઓ પડેલી છે અને એવો ગુજરાતના વિકાસ માટે આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ. આજે સીયુસા યુનિવર્સિટી ના નવા ભવનનો ખાતમુહૂર્ત કર્યું છે અને એમાં અનેક ભાઈ બહેનોના આશીર્વાદ પ્રાપ્ત થશે, અનેક વિદ્યાર્થી ભાઈ બહેનો આની અંદર અભ્યાસ કરશે. શિક્ષણનો મૂળ હેતુ શું મિત્રો? હું પણ તમારી જેમ જ એક કોલેજની અંદર અભ્યાસ કરીને આગળ આવીશ મિત્રો. અને આ બધાઓને જયારે બેઠા બેઠા જોતી હતી ત્યારે 1960ની સાલ મને યાદ હતી કે જયારે ઉત્તર ગુજરાતમાં માત્ર એક જ કોલેજ હતી, વિસનગરમાં એમએન કોલેજ, અને એ કોલેજોની અંદર એડમિશન લેવું હોય તેમ છતાં પણ સીટના અભાવને કારણે વિદ્યાર્થીઓને પ્રવેશ નહોતો મળતો, અધ વચ્ચેથી એમનો અભ્યાસ છોડી દેવો પડતો હતો. પહેલી કોલેજ મિલવાઈ કોલેજમાં બની, બીજાપુર તાલુકામાં, અને આખી કોલેજની અંદર 500 વિદ્યાર્થીની વચ્ચે હું એકલી પ્રવેશ પામીને કોલેજની અંદર પ્રવેશ લીધો હતો મિત્રો. હવે એ જમાના નથી રહ્યા મિત્રો, આજે એ પરિસ્થિતિ છે કે કોલેજની અંદર દીકરીઓની સંખ્યા વધારે છે, છોકરાઓની સંખ્યા ઓછી છે. આ સ્થિતિનો નિર્માણ થયો છે. શિક્ષણનો વ્યાપ વધતો જાય છે પણ હવે ચીલા ચાલુ શિક્ષણની આવશ્યકતાઓ નહીં રહે મિત્રો. મને અનેક વિદ્યાર્થીઓ મળવા માટે આવે છે, અમે એમએ થયા છીએ, જયારે હું વિષય પૂછું છું કે કયો વિષય લીધો છે ત્યારે હિન્દી લીધું છે કે ગુજરાતી લીધું. હવે જયારે ટેકનોલોજીની આવશ્યકતા છે અને 21મી સદી જયારે નોલેજની સદી છે, ટેકનોલોજીની સદી છે, ત્યારે પ્રાથમિક કક્ષાએથી જ, માધ્યમિક કક્ષાએથી આપણે માનસિકતા બદલવી પડશે. જ્યાં ગણિત વિજ્ઞાન આઈટી ની આવશ્યકતાઓ હોય અને એમાં
દુનિયાની અંદર આ બધાની જરૂરિયાત હોય ત્યારે આપણે જો મહેનત કરવા તૈયાર ન હોઈએ. એક બાજુ રાજ્ય સરકારે તો સીટો વધારી, પણ કેટલી ખાલી જગ્યાઓ રહેશે? કોલેજોની અંદર વિદ્યાર્થીના અભાવને કારણે સીટો ખાલી રહેતી હોય એવો આ પહેલા પ્રસંગો બન્યા છે. એનું મૂળ કારણ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર જે વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાન અને અંગ્રેજી તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એ ન થવાને કારણે 12મા ધોરણની અંદર સાયન્સનો વિદ્યાર્થી ઓછો થાય અને એને કારણે કોલેજોની અંદર સંખ્યા મળતી નથી. અને એટલા માટે આપણે બધાઓનો પ્રયાસ એ હોવો જોઈએ કે આપણા નાના નાના ભૂલકાઓને પણ ભવિષ્ય બતાવવું પડશે, કેવા વિષયો પસંદ કરવા એ પણ કરવું પડશે. આ વખતે વાયબ્રન્ટ સમિટમાં 25 લાખ કરોડના એમઓયુ થયા છે મિત્રો, 25 લાખ કરોડના એમઓયુ થયા છે. કેટલી માનવ શક્તિની જરૂરિયાત પડશે એનો અંદાજ કરો. અને આટલું માનવ બળ જોઈએ તો આપણો વિદ્યાર્થી એ રીતે તૈયાર થયેલો તો હોવો જોઈએ કે ન હોવો જોઈએ? એનામાં જે ટેકનોલોજી નું નોલેજ નહીં હોય તા બધા જે એમઓયુ થયા છે ધીરે ધીરે કરીને આખા ગુજરાતની અંદર ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે ત્યારે યુવાનોને શોધવા નીકળે છે કે ક્યાંથી મળશે. આ આપણો નબળું પાસું છે મિત્રો, અને એટલે સમાજના આગેવાનો શિક્ષણ જગતમાં કામ કરતા તમામ ભાઈ બહેનોએ આ વિષયોને ઘર ઘર સુધી પહોંચાડવો પડશે. અને જ્યાં સુધી આ વિષયો ઘર ઘર સુધી નહીં પહોંચે ત્યાં સુધી જેની જરૂરિયાત છે એ શીખશે નહીં. અને પછી ગુજરાતના યુવાનો બાજુ ઉપર રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી, દિલ્હી, બિહાર બધા જ અહીં આયાત થશે મિત્રો. અને એટલે ભાઈ બહેનોને વિદ્યાર્થીઓને મારી વિનંતી છે હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિકની અંદર પણ એક અભિયાન ચલાવીએ કે સાયન્સ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધે ગુજરાતની અંદર. આ એક ચિંતાનો વિષય છે મિત્રો આપણા સૌના માટે. શિવસા કોલેજની સ્થાપનાથી લઈને આજ સુધીમાં અનેક નવા નવા પ્રકલ્પો એમણે શરૂ કર્યા છે મિત્રો. કમાણી તો બધા કરતા હોય છે, કરોડો રૂપિયા કમાતા હોય છે, પરંતુ દિલ જોઈએ, દિલ જોઈએ આપવા માટે. ભવિષ્યનો વિચાર કરવા વાળી વ્યક્તિઓ જોઈએ, પરિશ્રમ કરવાની વૃત્તિ જોઈએ મિત્રો. અને સિદ્ધિ હાંસલ ન થાય ત્યાં સુધી સતત પ્રયાસ કરવા માટેની માનસિકતા જોઈએ. ત્યારે થઈને આવા ભવ્ય મકાનો અને ત્યારે થઈને આવા શિક્ષણના આયામો ઊભા થતા હોય છે. આજે ભલે અત્યારે એ હયાત ન હોય પરંતુ એ હયાત છે તમારા બધાના માધ્યમ દ્વારા મિત્રો. એ જમાનાની અંદર સ્કૂલો શરૂ કરવી, કોલેજો શરૂ કરવી, અને એ પણ શહેરોમાં નહીં, કોઈ અમદાવાદમાં કરે, કોઈ સુરતમાં કરે, કોઈ રાજકોટમાં કરે તો સમજી શકાય મિત્રો, પરંતુ એવા વિસ્તારો કે જ્યાં શિક્ષણ પણ ન પહોંચ્યું હોય, પ્રાથમિક શિક્ષણ પણ જ્યાં પૂરું ન મળતું હોય એવા વિસ્તારોની અંદર સ્કૂલો શરૂ કરવી, કોલેજો શરૂ કરવી, અને ત્યાર પછી યુનિવર્સિટીનું સ્વપ્ન સેવી હોય અને એ સ્વપ્ન આજે સાકાર થતું દેખાતું હોય ત્યારે બધા ટ્રસ્ટીઓને કેટલો આનંદ થતો હશે એ આપ કલ્પના કરી શકો છો મિત્રો. રોડ છે મિત્રો, અને રોડ અદા કરવાનું દાયિત્વ જે વિદ્યાર્થી ભાઈ બહેનો સંસ્થાની અંદર ભણી રહ્યા છે એમનું છે. આપણે એવું શું કરીએ કે જેથી કરીને જેમણે પણ આ કામ કર્યું છે એનું ઋણ આપણે અદા કરીએ.
એમાં કઈ બીજું કરવા જવાબ ના નથી, પણ એક ઉત્તમ નાગરિક બની, ઉત્તમ નાગરિક બની, મિત્રો સેવાભાવી નાગરિક બની, નાના મોટા નાના મોટા કામ કરતા કરતા જ માનવી મોટો થતો હોય છે, એકાએક મોટો નથી થઈ જતો. અને એટલે નાના નાના કામોથી જ માણસ આ કક્ષા સુધી પહોંચી શકતો હોય છે. અને આ બધું શીખવાનું એ આ જ સંસ્થાઓની અંદરથી મળતું હોય છે. આજુબાજુના ગામડાઓમાં હું વિનંતી કરીશ અધ્યાપકોને, આ કોલેજ ઓછામાં ઓછા 5 ગામડા દત્તક લે, મિત્રો ઓછામાં ઓછા 5 ગામડાઓ દત્તક લે, આદર્શ ગામ બનાવવા માટેની અપીલ કરીશું. અને અમે બધા એક એક ગામ આદર્શ બનાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. એમાં કઈ રસ્તાઓ બનાવવાના છે એવું નથી, પણ તે ગામના લોકો સાથે, બહેનો સાથે, બાળકો સાથે, યુવાનો સાથે આપણી વારંવાર બેઠકો થાય, ચર્ચાઓ થાય, એમનામાં પણ પોતાના ગામને આદર્શ બનાવવા માટેનું એક સપનું જાગે. કોઈ એકાદ વિધવા બહેનના ઘરમાં ટોયલેટ ન હોય તો આપણી ઈચ્છા થાય કે લાવો 25-25 રૂપિયા એકત્ર કરીને એનું ટોયલેટ આપણે બનાવી દઈએ, જેથી કરીને માં જરા સુખ શાંતિથી પાછલું જીવન વ્યતીત કરે. મિત્રો મજાનું ચિત્ર મારું દોર્યું, પણ કુદરતે જે જન્મ આપ્યો છે એ પોતે જ ચિત્રકાર છે. મિત્રો એ પોતે જ ચિત્રકાર છે, અને એવા સુંદર ચિત્ર એમણે દોર્યા છે. હું અમારા અધિકારીઓને પણ કહીશ, કહ્યું છે આયોજન થઈ રહ્યું છે કે આ ચિત્ર સ્પર્ધાની અંદર ભાગ લેનાર નાના નાના ભૂલકાઓને જેમણે શ્રેષ્ઠ ચિત્રો, એટલું નહીં નવા વિચારો સાથે ચિત્રો દોર્યા છે, એવા વિદ્યાર્થીઓને મે વેકેશનમાં 10-12 દિવસ કોઈ જગાએ એકઠા કરીને એમને તાલીમ આપે, વિશેષ તાલીમ આપે, એનું આયોજન કરવાનું શરૂ કરીશું મિત્રો. અને એમાં અમારા આવા બાળકો, આવા વિદ્યાર્થીઓને લઈ જઈને એ પણ એની અંદર બેસે અને વિદ્યાર્થીઓને ચિત્ર શીખવાડે. આ ભૂમિકા આપણી બધાઓની છે મિત્રો, અને મારે આ કામ તમારા બધાની પાસે કરાવવું છે. છેને તૈયારી? એક વાર હું કચ્છ ગઈ હતી મિત્રો, અને કચ્છ મને કોલેજ હતી, અને મારું ધ્યાન એવા બધા નથી જતું, કારણ કે અમારા જમાનામાં એવું હતું નહીં, એટલે યાદ જ નથી હોતું આપણને. ત્યારે બધા દીકરા દીકરીઓ બાંધણી પહેરીને આવેલી, દીકરીઓ છોકરાઓ કઈ માં સ્કાર્ફ ને બધું નાખીને આવેલા, અને પછી એક જ ગુલાબ અમે બધાને આપતા હતા. મેં એમને આટલું પૂછ્યું, મિત્રો હું આ એક મારા હૃદયનો ભાવ તમારી આગળ વ્યક્ત કરું છું કે આપણે શાના માટે અભ્યાસ કરીએ છીએ. મેં એમને કહ્યું કે આ ફૂલો તમે ક્યાંથી લાવ્યા? તો કે બજારમાંથી. ઠીક, બજારમાંથી લાવ્યા. તમને એ વિચાર ના આવે કે અમારા આવડા મોટા કેમ્પસ અંદર છે, આવડું મોટું કેમ્પસ છે, એ કેમ્પસની અંદર આપણે પોતે મોગરા વાવીએ, આપણે પોતે ફૂલો વાવીએ, જ્યારે જરૂર પડે ત્યારે એની અંદર જે કાદ લઈને જેને આપો એને આપીએ, શું આ કામ ન કરી શકાય? કરાય કે ન કરાય? તો આ કામ કરો. બજારમાંથી ફૂલ લઈ આવ્યા અને બેનપણીને આપ્યું, શું કરવાનું? તમે પરિશ્રમ કર્યો હોય અને ગુલાબ ઉછેર્યું હોય અને એ ગુલાબ લઈને તમે કોઈને આપ્યો હોય તો પ્રેમ ભાવ જાગે, બાકી કાંઈ ના જાગે ભાઈ. બીજું મેં એમને કહ્યું, મેં કીધા એ બધાએ બાંધણીઓ સરસ મજાની પહેરી છે, ડિઝાઇન સરસ છે, કલર કોમ્બિનેશન બધું જ છે, તમને કોઈ દિવસ એવો વિચાર આવ્યો? અધ્યાપકોને એવો કોઈ દિવસ વિચાર આવ્યો કે આપણે આપણા બાળકો પાસે પ્રોજેક્ટ કરાવીએ,
કે બાંધણી કચ્છની અંદર બંધાય છે, જુદા જુદા ગામડાઓની અંદર બંધાય છે, અનેક પરિવારો બાંધણી બાંધવાની અંદર પરોવાયેલા છે, એમના ત્યાં જઈને બેસીને બાંધણી કેવી રીતે બંધાય છે, કયા દોરા વાપરો છો, કેવી રીતે ડિઝાઇન કરો છો, કેવી રીતે તમે કલર કોમ્બિનેશન કરો છો, એનાથી તમને કયા પ્રકારના રોગ થાય છે, ક્યાંથી કલર લાવો છો, ઉત્પાદન કેટલું થાય છે, કેટલો સમય આની અંદર જાય છે, આ બધાઓનો સંશોધન કરીને એક રિપોર્ટ જો રાજ્ય સરકારને આપ્યો હોત તો હું માનું છું કે રાજ્ય સરકાર આવા બાંધણી બાંધનાર ભાઈઓ અને બહેનોને કોઈ નવી યોજના બનાવીને એમના સુધી પહોંચી શક્યા હોત, પણ આ ના થયું. મારા અધ્યાપકો ક્યાંક બેઠા છે મને ખબર નથી, પણ આ કહેવા પાછળનો મારો આશય એ છે કે આપણી કોલેજોની અંદર આવતો આપણો યુવાન એ સમાજની સમસ્યાઓ જાણે, એ સમસ્યાઓનું અધ્યયન કરે, અધ્યયન કર્યા પછી રિપોર્ટ તૈયાર કરે, અને રિપોર્ટ તૈયાર કર્યા પછી એ સરકારને સોંપશે તો હું માનું છું એક સારામાં સારું કામ થયું હશે. અને વિદ્યાર્થીને ભણવામાં અને અધ્યાપકના લેક્ચર સાંભળવામાં જે આનંદ નહીં આવ્યો હોય એના કરતાં 5 ગણો આનંદ એના પરિવારની અંદર બેસીને આપ વિધિ સાંભળીને રિપોર્ટ તૈયાર કરીને આપવામાં એટલો આનંદ થયો હતો. મિત્રો, તો હવે શિવ શાહ કોલેજના વિદ્યાર્થીઓ પાસે તો અપેક્ષા કરું ને હું આટલી, તો તમે આ તો પાડો પણ પછી કરતા નથી કશું. અહીં સુરેન્દ્રનગરની અંદર પણ મોટી શું કહીએ છીએ એને બાંધણી અને પટોળા, પટોળા થાય છે ભાઈ અહીં પટોળા, અને અમારી બહેનો પટોળા ખરીદવામાં ગાડી થઈ જાય છે. તો તમારામાંથી 2-5 તો એવા ગ્રુપ નાખડે ભાઈ કે જ્યાં પટોળા બનતા હોય, જરા જઈને એક સરસ મજાનો રિપોર્ટ તૈયાર કરીએ અને એ કરશો તો પછી મને મળજો, અને મળ્યા પછી તમે મને કહેજો કે એમાં આનંદ થયો કે ના થયો, એમાં તમને કંઈ જાણવાનું મળ્યું કે ન મળ્યું, અને જાણવાનું નહીં મળ્યું હોય, આનંદ નહીં થયો તો આપણે બંધ કરાવીશું કે એવું કરવું નથી એવું છે. અને તમને એમ થાય કે ના ખરેખર અમે 4 દિવાલોની વચ્ચે જે અભ્યાસ કરતા હતા એના બદલામાં ફિલ્ડમાં ગયા, શીખ્યા, જાણ્યો, એની અંદર અમને વધારે જાણવાનું મળ્યું છે, કામ કરવાની ઈચ્છા થઈ છે. અને મેં આવા અનેક યુવાનોને જોયા છે કે જે આજે સ્વચ્છતાના અભિયાનની અંદર જોડાયા છે. મિત્રો, સ્વચ્છતાના અભિયાનની અંદર જોડાયા, અને એટલા માટે મેં કહ્યું કે 5 ગામને અધ્યાપકો એમની સાથે સ્ટુડન્ટ્સની પોતી ટીમ એક એક ગામને દત્તક લે, ગામની અંદર બાળકો સુધી પહોંચે, આંગણવાડીના ભૂલકાઓ સુધી પહોંચે, અને શું જરૂરિયાત રૂપિયો કાંઈ ખર્ચવાની જરૂર નથી. મિત્રો, કોઈ ખર્ચવાની જરૂર નથી. એવું કોઈ વિધવા માં હશે, પેન્શન નહીં મળ્યું હોય તો પેન્શનનું ફોર્મ ભરી અને લઈ આવજો, સરકાર એનું પેન્શન મંજૂર કરશે અને એનું પુણ્ય તમને પ્રાપ્ત થશે. મિત્રો, 8મા ધોરણની અંદર ભણતી દીકરીને 9મા ધોરણની અંદર પ્રવેશ અપાવો અને એ દીકરી જ્યારે કોલેજની અંદર જશે ત્યારે તમને યાદ કરશે, અમને યાદ નહીં કરે. મિત્રો, કે એ બહેન આવી હતી અને મને 9મા ધોરણમાં દાખલ કરી, જેને કારણે હું આજે અભ્યાસ પૂર્ણ કરી શકી છું. મિત્રો, આ કામ આપણે કરવું છે. મિત્રો, અને એટલે મારો આગ્રહ છે, ટ્રસ્ટીશ્રીને પણ મારો આગ્રહ છે, કોઈની પાસેથી રૂપિયો માંગતા નહીં, અને કરવા જેવા કામો અનેક હોય છે, સફાઈનું પણ કામ થતું હોય છે ત્યાં, જાગૃતિનું કામ થતું હોય છે, વ્યસન મુક્તિનું કામ થતું હોય છે, અને કેટલા પ્રકારની વ્યસન મુક્તિ છે એ પણ આપણને ખબર છે. તો આવું નાનું 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 કામ ગામની અંદર બેસીને આપણા યુવાનો અને અધ્યાપકો કરશે તો હું માનું છું કે આજે શિવ શાહ કોલેજ યુનિવર્સિટીના નવા ભવનના ખાતમુહૂર્ત પ્રસંગે અમે અહીં આવ્યા છીએ, અને જેમણે આ બીજ રોપાયું એ આત્માને જેટલો આનંદ થશે તેટલો ઓછો છે. અને હું માનું છું કે આ બધા મારી આ વાત સાથે સંમત થશો, એવું સંમત થશો કે? અને પેલું ઢાંકીવાળું તમારે જોઈ આવવાનું છે. મિત્રો,
ફરજિયાત વિઝિટ. ડાકી માં બનેલી જે યોજના છે એને તમે જોશો ત્યારે તમને એ અંદાજ, તમને અહેસાસ, ગૌરવ જરૂર થશે કે આ રાજ્ય સરકારે એક પાણી માટે કેટલું મોટું કામ કર્યું છે, પાણી માટે કેટલું મોટું કામ કર્યું છે. અને જીણામાં જીણી બાબત, કારણ કે તમે તો એન્જિનિયરના વિદ્યાર્થીઓ છો, ઇલેક્ટ્રિકના વિદ્યાર્થીઓ છો, સિવિલના વિદ્યાર્થીઓ છો, આ બધું તમે જોશો તો તમારા ભણવાની અંદર એનો ઉપયોગ થશે મિત્રો. અને એટલા માટે મારી અપીલ છે કે જ્યારે પણ સમય મળે ત્યારે 5-25-100 વિદ્યાર્થીઓ એકત્ર થઈ અને આખી વિઝિટ કરે અને ત્યાં આપણે એક મોટું પિકનિક પ્લેસ બનાવવાના છે. તો તમારા સહયોગથી ત્યાં હજારો વૃક્ષો વવાય એના માટેનો પણ પ્રયત્ન કરજો, જેથી કરીને કોઈને શાતા મળશે ઝાડ નીચે બેસીને આરામ કરતા હશે ત્યારે મિત્રો શાંતિનો અનુભવ ત્યાં થતો હોય છે કે સારું કામ કરીએ તો શાંતિનો અનુભવ થતો હોય છે. કોઈને લૂંટી લીધું હોય તો અનુભવ ન થાય મિત્રો સારો, એમ તો એમ થાય કે હમણાં પોલીસ આવશે, ખાવાનું પણ ભાવે ને કશું થાય નહીં એવું છે. પણ કોઈ સારું કામ કર્યું હોય તો નિંદ્રા આવી જાય આરામથી, સવાર ક્યારે પડી કંઈ ખબર બી નહીં પડે. આવા ઉત્તમ વ્યક્તિઓ દ્વારા જ્યારે આવું એક સુંદર ભવન એ તૈયાર થઈ રહ્યું છે, હજારો વિદ્યાર્થીઓ ભવિષ્યની અંદર આનો લાભ લેવાના છે. અમારા સૌના વતીથી